brought to you by Techno Spark 20 series smartphones. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને જે પ્રકારે પ્રચાર પ્રસાર થયો છે આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલા કે જેઓ ભારતીય જનતા પાર્ટીથી રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવાર છે તેમને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધનો સૂર છે તે યથાવત છે. ક્ષત્રિય સમાજની માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ છે તે ઝૂકવા તૈયાર નથી અને એક જ માંગ સાથે આગળ વધી રહ્યો છે કે કંઈ પણ થાય પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ભાજપના કોઈ પણ ઉમેદવાર હશે તો અમે રાજકોટ બેઠકથી તેમને પૂરતું સમર્થન આપીશું, પરંતુ છતાં પણ હજુ પણ ક્ષત્રિય સમાજમાં એમ કહી શકાય કે બે ફાટા પડી ગયા છે. એક પક્ષ છે તે કહે છે કે તેમને માફ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બીજા પક્ષમાં જો વાત કરવામાં આવે તો હજુ પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગીની વચ્ચે હવે એવી વાતો વહેતી થઈ કે રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે ફરી પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેમના બદલે મોહન કુંડારિયા કે જે વર્તમાન સાંસદ છે તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું કે પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે અને 3 એપ્રિલના રોજ પરસોત્તમ રૂપાલા છે તે દિલ્હી જઈ શકે છે. આ બધાની વચ્ચે આ જે ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે, આ બધી ચર્ચાઓ પર વિરામ આપવા માટે પરસોત્તમ રૂપાલા છે તે ખુદ મેદાનમાં આવ્યા. રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરવામાં આવી અને પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટતા કરી કે મને કોઈએ દિલ્હી નથી બોલાવ્યો અને મારી ટિકિટ નથી કપાવવાની. મોહન કુંડારિયા છે તેમણે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. શું સ્પષ્ટતા કરી છે પરસોત્તમ રૂપાલાએ એ સાંભળો. પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછો, એ વાત સાચી છે. મેં 3 અને 4 તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3 અને 4 તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3 તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું. એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને. આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1st થી નક્કી કરેલું છે. એની વિધિ તો કરવી પડે. નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1st ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી છે અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તેવી વાતો વચ્ચે જે વાતો વહેતી થઈ કે મોહન કુંડારિયાને ટિકિટ આપી શકે છે ભાજપ અને રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાઈ શકે છે, આ બધાની વચ્ચે ભાજપના પ્રવક્તા રાજુભાઈ જે છે, રાજુભાઈ ધ્રુવ, તેમણે પણ સ્પષ્ટતા કરી અને તેમણે વાત કરી કે 1 એપ્રિલ હોવાના કારણે કોઈએ એપ્રિલ ફૂલ બનાવ્યા હોય અને આ પ્રકારની અફવા છે તે વહેતી કરી હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર મુદ્દે અમારા સંવાદદાતા રોનક મજીઠિયા છે, તેમણે રાજુ ધ્રુવ સાથે ખાસ વાતચીત કરી હતી. શું કહ્યું હતું તે સાંભળો. આપણી સાથે ભાજપ પ્રવક્તા રાજુભાઈ છે, તેમની સાથે વાત કરશું. રાજુભાઈ, ખૂબ જ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પરસોત્તમ રૂપાલાની અહીંથી બદલવામાં આવી શકે છે, કેટલું તથ્ય? આજે 1 એપ્રિલનો દિવસ છે
અટકળો અને અફવાઓ ચાલી રહી છે. કોઈએ મજાક કરવાના ભાવ સાથે ચાલુ કરેલી અફવા ચાલી રહી છે, સંપૂર્ણપણે સત્યથી વેગળી વાત છે, આધારવિહીન વાત છે. મને લાગે છે આ પ્રકારની વાતો ન ચાલવી જોઈએ. પક્ષ તરફથી આ વાતનું ખંડન કરું છું. આવી કોઈ અટકળો અફવાઓ વજૂદ વગરની વાતોમાં લોકો ન આવે. પક્ષ દ્વારા નિર્ધારિત કાર્યક્રમો રૂપાલાલજીના ચાલી રહ્યા છે. હમણાં થોડી વાર પહેલાં એક મિટિંગ પૂરી થઈ. પક્ષ દ્વારા જે કાંઈ એમના નિર્ધારિત કાર્યક્રમો છે, આયોજિત કાર્યક્રમો છે, એ ચાલી રહ્યા, એ સિવાયની કોઈ વાત નથી. જે રીતે વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો, દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો છે, ઓછો નથી થઈ રહ્યો. તો આમાં હવે પાર્ટીએ કંઈક વિચારવું નહીં પડે? ક્ષત્રિય સમાજ ભાજપ માટે પણ ખૂબ જ મહત્ત્વનો સમાજ છે. મોટાભાગના ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને મળે છે. તો હવે જોવાનું રહેશે કે પછી પાટીદારોના મતો વધારે છે એટલે આ પ્રકારનું ચાલી રહ્યું છે. મને લાગે છે કે અત્યારે જે કંઈ સમાચારો ચાલ્યા એ સંપૂર્ણપણે અટકળોના અફવા ઉપર આધારિત જ વાત હતી. આજે જે કંઈ વાતો હતી, ગઈકાલે પણ એક વાત એવી આવી હતી કે કાર્યાલય બંધ છે, પરંતુ કાર્યાલયનું મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લું હતું, જે ગોડાઉન છે એ બંધ હતું. એટલે મને લાગે જે પ્રકારની ગઈકાલે વાત હતી એ જ પ્રકારની આજે પણ અફવાઓ અટકળો આધારિત વાત હતી. ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે આ વાતનું ખંડન કરું છું. આ વાતમાં કોઈ તથ્ય નથી, આ સંપૂર્ણપણે સત્યથી વેગળી વાત છે. અત્યાર પૂરતી સત્યથી વેગળી વાત છે કે ચૂંટણી સુધી આ જ વાત રહેશે અને પરસોત્તમ રૂપાલા જ ચૂંટણી લડશે ને ભાજપના ચહેરો છો પરસોત્તમ રૂપાલા, ભવિષ્યમાં પણ એ રહેશે? ભવિષ્યની કંઈ બાંયધરી આપી શકશો? જે કંઈ પાર્લામેન્ટરી બોર્ડે, રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે જ આ અંગે વાત કરી શકે. પ્રવક્તા તરીકે મેં આપને એટલું કહ્યું કે આ જે કંઈ વાતો ચાલે છે, અટકળો ચાલે છે, માત્ર આજ પૂરતી છે ને, આગળનું તમે કંઈ નહીં કહી શકો ને? આગળનું મારે એટલું જ આપના માધ્યમથી કહેવું છે, રૂપાલા સાહેબ અત્યારે પણ નિર્ધારિત કાર્યક્રમો અનુસાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે જે અત્યારે આજના તબક્કે જે વાતો છે એનું પક્ષ તરફથી હું ખંડન કરું છું. જે આ ભાજપ પ્રવક્તા રાજુભાઈ છે તે બિલકુલ આગળ શું થશે તેના વિશે જવાબ આપતા તેઓ ભાગી રહ્યા છે, પરંતુ અત્યારે સવાલ એ થાય છે કે પરસોત્તમ રૂપાલા સામે એટલો વિરોધનો વંટોળ છે તેમ છતાં પાર્ટી કોઈ વિચાર નથી કર્યો. અત્યારે જે પરસોત્તમ રૂપાલા દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી કે તેમને કોઈપણ પ્રકારનું દિલ્હીનું તેડું નથી, તેમનો ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા બેઠક પરથી નામ રદ થાય તે પણ અત્યારે એક અટકળો જ છે ને, તેઓએ પણ એમ જણાવ્યું કે આજે 1 એપ્રિલ છે એટલે એપ્રિલ ફૂલ છે. પણ જોવાનું રહેશે કે આ વાત ખરેખર એપ્રિલ ફૂલ સાબિત થાય છે કે પછી આ વાતમાં કંઈ તથ્ય છે, જે ભવિષ્યમાં જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે. કારણ કે ક્ષત્રિય સમાજનું સંમેલન પણ રાજકોટમાં આગળ મળવાનું છે. જો 6 કે 7 તારીખ સુધી આ નિર્ણય નહીં લેવામાં આવે તો લાખો ક્ષત્રિયોનું સંમેલન રાજકોટમાં મળવાનું છે, તેવી પણ ક્ષત્રિય આગેવાનોએ ચીમકી અત્યારે પૂરેપૂરી ઉચ્ચારી લીધી છે ને, તેઓ પણ બિલકુલ લડી લેવાના મૂડમાં છે તે અત્યારે દેખાઈ રહે છે. એટલે આગળ જોવું મહત્ત્વનું રહેશે કે પરસોત્તમ રૂપાલા જ રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે છે કે પછી અન્ય કોઈ ઉમેદવાર. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. તો તમે સાંભળ્યું કે રાજુ ધ્રુવ અને પરસોત્તમ રૂપાલા દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે, આપનું શું માનવું છે રાજકોટ લોકસભા બેઠકને લઈને અને ક્ષત્રિય સમાજના આ વિરોધને લઈને? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે લોકસભા ચૂંટણીના અંતર્ગત તમામ સમાચારો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ગુજરાત તક જોતા રહો.